નમસ્તે વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વરેણ્ય વિશેષણો એ પુસ્તકમાં એના સંકલન કરતા કિશોરચંદ્ર માણેકલાલ શુક્લ સાહેબના આભાર દર્શન સાથે એમણે આ પુસ્તકની અંદર આપણે જે પત્રલેખન લખીએ છીએ એમાં નીચે આપણે લેખિતન લખીએ છીએ લેખિતન તો લિખિત અંગ માટે આપણે મોટાભાગે એક જ શબ્દ વાપરીએ છીએ એના જુદા જુદા શબ્દ આપણે કેવા પ્રયોજી શકીએ એનું વૈવિધ્ય ટૂંકમાં લિખિતંગ શબ્દ માટેના પર્યાય શબ્દો કેવા કેવા આપણે વાપરી શકીએ એનું આજે આપણે આ પુસ્તકમાંથી ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે પત્રલેખન લખીએ છીએ ત્યારે લિખિત અંગમાં આપણે માતા પિતા પુત્ર ભાઈ બેન બહેન નાનાબહેન મોટાબહેન બરાબર ગુરુ શિષ્ય આવા બધા સંબંધોને ધ્યાનમાં રાખી અને તમે લિખિતન માટે અલગ અલગ પ્રકારના શબ્દ પ્રયોજી શકો એની આખી યાદી જેને આપણે પર્યાય શબ્દો કહી શકાય એ અહીં આપેલી છે તો એની આજે આપણે ચર્ચા કરવાના છીએ જોકે અત્યારે હવે પત્રલેખન કોઈ બહુ ઓછા લોકો કરે છે પણ પત્રલેખન કરવું જોઈએ અને તમે જ્યારે પત્રલેખન કરો છો ત્યારે લિખિતન માટે તમે જે શબ્દ પ્રયોગ કરો છો એનાથી સામેવાળા વ્યક્તિનામાં તમારી શબ્દ ઓળખવાની શબ્દ સમજવાની અને શબ્દ લેખનની શક્તિનો ખ્યાલ આવે છે તો લિખિતન વૈવિધ્ય માટેના જે આપણે આ શબ્દ જોઈશું એમાં આપણે લિખિતન કરી અને જે નીચે શબ્દ લખવાના હોય એ આપણે જોઈએ અભિન્ન હૃદય હૃદયા આશિષ પ્રાર્થી આવું લખ્યા પછી તમે નીચે તમારું નામ લખી શકો આભારવશ એવું લખીને પછી તમે તમારું નામ લખી શકો છો બરાબર તો હવે આપણે જુદા જુદા શબ્દો જોઈએ છીએ આજ્ઞાંકિત અનુગ્રહાંકિત અનુગ્રહી અંતરભીપા કૃપાર્થી ગુણાનુરાગી ચરણવિંદે વંદન चरणविंदे वंदन दाशानुदास दैन्य भावे धन्य धन्य भावे नतमस्तक आपनो नखशिख आपनो नो भवदीय यश प्रार्थी लागणीवश वहाल साथे, शेवामा, सारदा सेवा रागी शिक्षण सेवा सेवारंजित शुभाकांक्षी स्नेहांकित समक स्नेहानुरंजित स्नेहवश सर्व काल आपनों સ્નેહાકાંક્ષી સ્નેહાધ સ્વાગતાનુરાગી સ્નેહાનુંગી સ્વાગતાભિલાષી સ્વાગત પ્રતિક્ષાર્થી સ્નેહ સ્મરણ સહ સ્નેહાદર શોહ સેવાનુરાગી સેવા સત્સંગી સાહિત્ય સેવા રંજિત હૃદયાભિપા શુભાભિલાષી તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પત્ર લેખનમાં લિખિતણમાં આવા શબ્દનો પ્રયોગ કરી શકો છો પણ તમે જ્યારે આ શબ્દ પ્રયોગ કરો ત્યારે તમે કોને પત્ર લખી રહ્યા છો એ રીતે તમારે એના શબ્દોની પસંદગી કરવાની હોય છે એ ખાસ યાદ રાખજો કારણ કે અહીંયા જે શબ્દ પ્રયોજન કરવામાં આવ્યા છે એ બધાનો ચોક્કસ પ્રકારનો અર્થ છે એટલા માટે તમે જ્યારે આ શબ્દનું પ્રયોજન કરો ત્યારે એનો અર્થ પૂરેપૂરો સમજી અને તમે લિખિતનમાં આ શબ્દ ઉપયોગ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું આશા રાખું છું કે આ વિડિયોમાંથી આપને ક્યાંક નવું જાણવાનું મળ્યું હશે ફરી વખત વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો thank you